संघ प्रदेश दमण ना कच्छी गांव विस्तार में आवेली सूड पेपर एंड एलाइड केमिकल में मळसकी अचानक आग लागता भागदौड़ मची जवा पामी हती। संघ प्रदेश दमणना कच्छी गाम विस्तार में आवेल सूड पेपर एंड एलाइड केमिकल में मळसके 3 वाग्याना अरसा में कंपनी में आग लागी हती अने जोजोता में आखी कंपनी आग में बळी गई हती। जारे आग अंगे फायर ने जाण कराता तात्कालिक फायर ने टीमे त्यां पहोंची आग पर पाणीनो मारो शुरू कर्यो हतो। जो कि आग अति भीषण होवाथी वधु फायर फाइटरोनी मदद लेवी पड़ी हती जेथी वलसाड, वापी, सरीगाम, उमरगाम, सेलवास सहित 10-12 जेटा फायर फाइटरोनी मदद लेवाई हती। जो कि भारे जहमत बाद आग पर काबू मेळवायो हतो अने आगथी कोई जानहानि थई न हती। परंतु आघातथी नियास होमवेर कंपनीना 55 वर्षीय सिक्युरिटी मैनेजर सुलेमान शेखनुं घटनास्थळे ज हृदय रोगना हुमलाथी मौत निपज्यो हतो। કંટ્રોલ રૂમના જણાવ્યા પ્રમાણે અમારા કંટ્રોલ રૂમમાં 4:25 સતીશ નામના વ્યક્તિનો ફોન આવેલો અને એમને જણાવેલું કે કાબરા ઇન્ડસ્ટ્રીઝની સામે પેપર શૂટ મિલમાં આગ લાગેલી છે। એટલે જેવી આગના સમાચાર મળતા જ અમારો જે કર્મી દળ હતું તે ઘટના સ્થળે તરત જ રવાના થઈ ગયું। એ પછી તુરંત બાદ 5 મિનિટ પછી મોટી દમણ ફાયર સ્ટેશનમાંથી ફોન આવેલો અને ફાયરની વિગતની જણાવી એના પહેલાં અમારી ગાડી ફર્સ્ટ અનાઉટ ગાડી નીકળી ચૂકી હતી અને એ પછી અહીંયાથી જે રનિંગ કોલની જે વાત કરી છે કે કન્સર્ન પર્સન જઈ અને ફાયર સ્ટેશનને ઇન્ફોર્મ કર્યું એ અમારી ગાડી નીકળી ગયા પછી એ માણસ રનિંગ કોલ કરવા માટે ઇન્ફોર્મેશન આપેલી હતી। અગાઉ જે વ્યક્તિએ વાત કરેલી કે અમે ફાયર સર્વિસને ફોન કરેલા પણ જે વ્યક્તિએ ફોન કરેલો એ એકચ્યુઅલી એ નંબર એને ગલત લગાવેલો હતો એના મોબાઈલમાં અમે અમારા ફાયર ઓફિસરે પણ ચેક કર્યું અને એ મોબાઈલ એ જે નંબર લગાવેલો હતો 666ની જગ્યાએ 8 લગાવેલો એટલે ટોટલી એ નંબર ગલત હતો અને એમને એમ જણાવેલું કે અમે ફાયર બ્રિગેડને ફોન કર્યો છતાં પણ ત્યાં કોઈએ ન ઉઠાવ્યો પણ એકચ્યુઅલી એને પહેલાં અમારી ગાડી 4:25 જેવો કોલ મળ્યો એવો તરત જ ગાડી અમારી ઘટના સ્થળે રવાના થઈ ચૂકી હતી કે આજે સવારે સૂત પેપર મિલમાં આગ લાગી રનિંગ કોલર થયો હતો એટલે 4:25 અમને ઇન્ફોર્મ કર્યું હતું ફાયર સોમનાથ ફાયર હેડક્વાર્ટરમાં ત્યાંથી ગાડી આવી ગઈ મોટી દમણથી પણ ગાડી આવી ગઈ સેલવાસથી મંગાવી લીધી આશરે 12 ગાડી આવી હતી સેલવાસ અલોક ઇન્ડસ્ટ્રીઝ પણ આવી હતી વાપી નગરપાલિકા સેલવાસા ફાયર સર્વિસ અને દમણની બધી જ ગાડી આવી હતી અને સૂત પેપર ફેક્ટરીમાં આગ લાગી હતી બાજુમાં નયાસામાં પણ લાગી હતી ને એક બીજી થોડી ઇન્વોલ્વ થઈ ગઈ એટલે ટોટલ 3માં આગ લાગી હતી। અમને આગ કાબૂમાં છે અને ફાયર ફાઇટિંગ ચાલુ છે। કે તમને અહીંયાથી સૂત નયાસા કંપનીમાંથી તમને કોલ કરવામાં આવેલો હતો કે આ કંપનીમાં આગ લાગી છે પણ છતાં બી તમારા અહીંથી કોઈ રિસ્પોન્સ નહોતો? નહીં, અમારામાંથી તો તરંગ નીકળી ગયા છે ત્યાંથી અહીંયાથી ફોન કરેલો હતો નાયસા કંપની વાળાએ તો તમારે રનિંગ કોલર આવ્યું હતું 4:25 રનિંગ કોલર આવ્યો હતા એટલે તે નોટ કરી લીધું બધું એડ્રેસ એટલે પછી તરત નીકળી ગયા હતા 4 વાગે અહીંયાથી કોલ કરેલો ત્યારે કોઈ ફાયર અધિકારીએ કે કોઈ ફોન રિસીવ નહીં કરેલો અમારા ફોન વાળા તો કહે છે 4:25 રનિંગ કોલર આવેલા હતા પછી ત્યાંથી આવ્યા હતા અને હું મોટી દમણ ફાયર સર્વિસ ઇન્ચાર્જ છું તો મને બાજુની કંપનીમાં કઈ રીતે આગ પકડી? આ કેમિકલ કંપની છે તો એમાં લીક થઈ ગયું સ્પ્રેડ થઈ ગયું અને બાજુની કંપનીમાં પણ આગ પકડી।